નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. આજના આ ફર્સ્ટ લેક્ચર જેમાં હું તમને ડાઉટ સોલ્વ કરાવું છું, જે 11th સાયન્સના BGS બાલાજી ગ્રુપ ઓફ સાયન્સના જેટલા પણ સ્ટુડન્ટ છે એમના માટે સ્પેશિયલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે આ વખતે 5 માર્ક્સની અંદર આવવાના છે, એ બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હું તમને અહીંયા સમજાવીશ. ધ્યાનથી સાંભળજો અને મસ્ત લેક્ચર છે. કોઈ પણ વસ્તુ તમને નહીં ખબર પડે ને તો આ લેક્ચર આપવું બેકાર થઈ જશે. માની લેજો બધી જ વસ્તુ ખબર પડશે, બરાબર. પહેલો ટોપિક હું લઉં છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિજનની અંદર આવે છે, બર્નુલીનો સિદ્ધાંત. ઓકે, મારી જોડણીઓ ગુજરાતીની અંદર કદાચ થોડી એમ તેમ લાગે, પણ આપણું ફિઝિક્સ પરફેક્ટ છે. ઓકે, બર્નુલીનો સિદ્ધાંત, એમાં તમને પહેલાં એક નળી જેવું ડ્રો કરવાનું કહે છે. તો એ નળી આવી રીતના તમે કોઈ પણ રેન્ડમ ડ્રો કરી શકો છો, બરાબર. આ એક નળી છે જેનો એક છેડો થોડોક સાંકડો છે. અહીંયા બે પાર્ટ તમને બતાવવાના, આ છેડાનો એક ભાગ અને આ છેડાનો કયો ભાગ છે, બીજો ભાગ. આવા બે છેડા દોરતા આવડે કે ના આવડે? સિમ્પલ આવો છેડો દોરી દેવાનો. પછી અહીંયા તમારી પાસે નહીં હોય સુવિધાઓ, પણ મારી પાસે છે. અહીંયા ટૂલ્સમાંથી એક પેન લઈ લેવાની, કોઈ બી રેન્ડમ કલર, લાલ કલરની લીધી છે મેં, બરાબર. અહીંયાથી આમ લઈ એક હોરિઝોન્ટલ લાઈન અહીંયા આમ ડ્રો કરી દેવાની. ઓકે, આટલી લાઈન ડ્રો કરી દેવાની. ચલો, ડ્રો થઈ ગઈ. આ શું છે તો કે સમક્ષિતિજ કોઈ રેખા દોરી દીધી છે મેં, બરાબર. ઉપર એક મેં એવી નળી રાખી છે જે નળીનો આ ભાગ થોડોક પકતો છે, પોળો છે, અને આ ભાગ કેવો છે, એકદમ સાંકડો છે. હવે શાંતિથી પેન વાપરો. હવે જો આ ભાગને નામ આપી દો, કોઈક અલગ કલરથી તમારી પાસે એક જ કલર બેટા વાપરવાનો છે, ડાયો નહીં થવાનો, બરાબર. આ છે એ ભાગ, પછી આ એ બી, અને બીજો આ જે પોળો ભાગ છે એને શું નામ આપી દઈએ, સી અને ડી. સિમ્પલ, આટલું આવડે કે ના આવડે? હવે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ બંને ભાગની અંદર જો હું અહીંયા કોઈક મોટર ચાલુ કરું છું, બરાબર ને, અહીંયા પાઇપ જોઈન્ટ કરું છું, તો અહીંયાથી પાણી ઉપર ચડશે કે નહીં ચડે, બરાબર. બર્નુલીનો સિદ્ધાંત તરલવાળું ચેપ્ટર છે આપણું, બરાબર. તરલના યાંત્રિક ગુણધર્મો એની અંદર આવે છે, એટલે આમાં કંઈકનું કંઈક તરલ આવશે જ. તો અહીંયાથી ધારો કે હું પાણીનો ફ્લો જવા દઉં છું. ઓકે, આ જગ્યાએ આટલા એ બી ભાગમાં જે પાણીનો વેગ હશે, પાણીનો જે એ બી ભાગની અંદર પાણીનો વેગ હશે, માની લો કે કેટલો છે, V1 વેગ છે. કેટલો છે? V1 વેગ છે. અચ્છા, એથી બી ભાગની અંદર જે પાણી પ્રસરે છે એ કેટલા ટાઈમની અંદર પ્રસરે છે, તો કે ડેલ્ટા ટી જેટલા ટાઈમની અંદર પાણીનું વહન અહીંથી આમ થાય છે. આ ભાગની અંદર પાણીનો જે વેગ છે એ V2 છે, અને અહીંયા પણ પાણી ડેલ્ટા ટી જેટલા ટાઈમની અંદર ફ્લો થશે, એવી વાર્તા તમે કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા એ કરી શકીએ આપણે કે આ જે ઊંચાઈ છે એ કેટલી છે. તો અહીંયા તમે જુઓ, H1 ઊંચાઈ છે અહીંયા H2 ઊંચાઈ છે. બીજું અહીંયા જેટલી પણ ઊંચાઈ છે કેટલી, તો કે અહીંયા H1 ઊંચાઈ છે. ક્યાંથી ઊંચાઈ માપી? તો કે મેં એક આ સમક્ષિતિજ રેખા દોરી છે, એ સમક્ષિતિજ રેખાથી આ નળીની ઊંચાઈ, એ બી ભાગની ઊંચાઈ H1, CD ભાગની ઊંચાઈ H2, અહીંયા તમને લખવાનું કે સમક્ષિતિજ રેખા છે. રેખા, બરાબર. ત્યાંથી બધાની ઊંચાઈઓ પણ તમને ખબર પડી ગઈ, H1 અને H2. હવે મારે તમને લોકો શાંતિથી કહી દો કે આ AB ભાગનું જે અંતર છે અને આ CD ભાગનું જે અંતર છે એ કેટલું થાય. સામાન્ય સમીકરણ આપણને યાદ રાખવાનું કે આ જે AB અને CD ભાગનું અંતર, અહીંયાથી લખી દો, AB અને CD ભાગનું અંતર શોધવું છે. અંતર નથી ખબર, પણ આપણને ખબર છે કે વેગ બરાબર શું થાય, અંતર ભાગ્યા સમય, બરાબર. બંને માટે, આના માટે વેગ V1 છે, સમય ડેલ્ટા ટી છે. આના માટે વેગ V2 છે, સમય કેટલો છે, ડેલ્ટા ટી છે. ચલો, અહીંયા અંતર શોધવું છે તો અંતરને કરતા કરું. ધારો કે અંતર D છે, તો અંતર D બરાબર શું થશે, વેગ ગુણ્યા સમય. તો આ જે AB ભાગનું અંતર કેટલું થશે, V1 ડેલ્ટા ટી. કેટલું થશે? V1 ડેલ્ટા ટી AB ભાગનું, અને પેલા CD ભાગનું અંતર કેટલું થશે, D = V2 ડેલ્ટા ટી. આટલું અંતર થશે. તો આ અંતરને કઈ રીતના કરવાનું, V1 ડેલ્ટા ટી આટલું અંતર, અને અહીંયા આટલું અંતર શું થશે, V2 ડેલ્ટા ટી. બોલો, ખબર પડી કે ના પડી? એકદમ ઇઝી ફિગર હતી. હવે તમને આ આખી આકૃતિ દોરવાની, આ બધો ડેટા એની અંદર લખી લેવાનું, પછી તમને આકૃતિનું વર્ણન કરવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વહન નળી દર્શાવી છે જે સમક્ષિતિજ રેખાથી તેના બે ભાગો અનુક્રમે AB અને CD છે. AB ભાગની ઊંચાઈ H1 છે,
સીડી ભાગની ઊંચાઈ એચ ટુ છે, બરાબર. એ બી ભાગનું જે અંતર છે એ વી વન ડેલ્ટા ટી છે, સીડી ભાગનું અંતર વી ટુ ડેલ્ટા ટી છે. એ બી ભાગમાં જે વહન થઈ રહ્યું છે તે વી વન વેગથી વહન થાય છે અને સીડી ભાગની અંદર વહન થઈ રહ્યું છે વી ટુ વેગથી. બેટા 5 માર્ક્સમાં પૂછે તો બધું લખવું પડે કે ન લખવું પડે? ઓકે, હવે આપણે શું કરવાનું છે, બંને ભાગની અંદર દબાણ કેટલું છે એ તમને અહીંયા લખવાનું. દબાણ જુઓ, પહેલાં એ બી ભાગ માટે જે દબાણ છે ને એ દબાણ હશે પી વન, બરાબર. એ બી ભાગની અંદર પાણી આમ જાય છે તો એ બી શું હશે, એનું પી વન દબાણ, બરાબર. બીજો ભાગ છે તમારો સીડી. હંમેશા બર્નુલીના સિદ્ધાંતમાં યાદ રાખવાનું કે સીડી ભાગની અંદર જે દબાણ છે એ દબાણ પી ટુ, એ કેવું છે, જે ફ્લો છે એના વિરુદ્ધમાં છે. પી ટુ એ ફ્લોના વિરુદ્ધમાં છે એટલે કેવું આવશે, માઇનસ દબાણ આવશે. કેવું આવશે, માઇનસ. આ પી વન દબાણ પોઝિટિવ અને પી ટુ કેવું રહેશે, તમારું ઓલવેઝ માઇનસ રહેશે. આટલી વાત પોતાના મનની અંદર યાદ રાખી લેવાની છે. હવે તમને દબાણ મળી ગયા અલગ અલગ ભાગના, તમે અલગ અલગ ભાગ જે છે એ બી અને સી ડી વડે પહેલો ટોપિક આની અંદર પહેલો આન્સર જ્યારે આપવા જાઓ ત્યારે શું અહીંયાથી શરૂઆત કરવાની, બરાબર. આકૃતિનું વર્ણન થઈ ગયું, પછી કાર્ય શોધવાના. તો પહેલું લખો, એ બી ભાગમાં થતું કાર્ય, થતું કાર્ય. અચ્છા, કોના વડે થાય છે, તો કે દબાણ પી વન વડે. કોના વડે થાય છે, દબાણ પી વન વડે. ચલો, કાર્ય કેવી રીતના કરીશું, એટલે કાર્યનું સિમ્પલ સમીકરણ છે, કાર્ય ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ, કેમ કે પી વન વડે થાય છે એટલે ડબલ્યુ વન કહું છું, બળ ગુણ્યા શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કેટલું, ડી. ઓકે, બળ કેટલું છે આપણી પાસે, તો બળ અહીંયા ખબર નથી, બળ ક્યાંથી મળીશું, કેમ કે બળ શોધવા માટે તમને ખબર છે અહીંયા દબાણ પી વન છે, દબાણ અને બળનું કોઈ એવું રિલેશન જેના ઉપરથી આપણે અહીંયા બળની જગ્યાએ કંઈક મૂકી શકીએ છીએ. યાદ કરો, અહીંયા હું શોર્ટમાં સમીકરણો લખાવું છું, દબાણ કેવી રીતના રહેલ છે, તો દબાણ પી બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. આ સૂત્ર યાદ હશે, એના ઉપરથી આપણને બળ છે આપણી પાસે, તો બળ બરાબર શું લખીએ, દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. એવું લખી શકીએ કે ના લખી શકીએ, તો પી ઇન્ટુ એ લખાય કે ના લખાય, પી ગુણ્યા એ લખી દેવાય એફ બરાબર. અને ડી તો તમને બધાને ખબર છે, હમણાં જ સુધી બતાવ્યું. પહેલાં માટે લખું છું, એ બી ભાગ માટે એનું જે અંતર છે આટલું અંતર કેટલું થઈ, વી વન ઇન્ટુ ડેલ્ટા ટી. લખો અહીંયા, વી વન ઇન્ટુ ડેલ્ટા ટી, આટલું થાય કે ના થાય, ડન. ચલો, હવે શું થશે અહીંયા, ઓકે, એ વી વન ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જુઓ, અહીંયા છે આ દબાણ અને ગુણાકારમાં શું છે, આટલો ભાગ, એને ક્રોસ લાઇનમાં સરખું એમ બતાવો તમે, આટલો ભાગ શું છે, આ ક્ષેત્રફળ અને આ શું બતાવે છે, અંતર. ક્ષેત્રફળ અને આટલો ભાગ શું બતાવે છે, ડી એટલે શું, અંતર. શું બતાવે છે, અંતર. આવું તમે નહીં મૂકો ને આની વેલ્યુ તો પણ તમને લાસ્ટમાં ખબર પડશે, પણ આ શું બતાવે છે, અંતર. જો આ અંતર છે અને આ છે ક્ષેત્રફળ, તો એને શું કહેવાય, શું કહેવાય, અંતર ગુણ્યા ક્ષેત્રફળ, અંતર ગુણ્યા ક્ષેત્રફળ. ઓકે, અંતરનો એકમ શું થાય બેટા, મીટર ગુણ્યા ક્ષેત્રફળનો એકમ શું થાય, મીટર સ્ક્વેર. અચ્છા, મીટર ગુણ્યા મીટર સ્ક્વેર તો શું મળે, મીટરનો ઘન. એ તો શું, કોનો એકમ છે, તો કે કદનો. કદ શું છે, તો કે વી. પણ અહીંયા હું વી ડાયરેક્ટલી ન લખી શકું, કેમ કે અહીંયા કોઈ એક ભૌતિક રાશિ એવી છે જેની પાછળ શું લાગેલું છે બેટા, ડેલ્ટા લાગેલો છે. એટલા માટે વીની પાછળ મને લખવા માટે શું લગાડવું પડે, ડેલ્ટા વી. અચ્છા, વી કયું, પહેલું કે બીજું, ઓબ્વિયસલી વી ને વન ટુ એવું કહેવાની જરૂર નથી, વી ખાલી ડેલ્ટા વી જ રહેશે, ડન છે વસ્તુ. તો આપણું પહેલું કાર્ય મળ્યું, વી ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ શું મળે, પી વન છે ને આ, પી પહેલું દબાણ છે, પી વન ડેલ્ટા વી. હવે તમે એ જ પ્રમાણે કરી શકો છો બીજું કાર્ય, જ્યાં પી ટુ ઇઝ ઇક્વલ ટુ ખાલી માઇનસ લઈ લેવાના, બરાબર, વસ્તુ એની જ થશે. અહીંયા લખી નાખો, તે જ પ્રમાણે કઈ છે, પી ટુ દબાણના લીધે થતું કાર્ય, દબાણને લીધે થતું કાર્ય. આને સમીકરણ નંબર એક આપી દેજો. પેલું કાર્ય કેટલું થશે, તો કે ડબલ્યુ ટુ, ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, પી વન. તો અહીંયા શું લખીશું, પી ટુ. પણ યાદ રાખો, પી ટુ દબાણ કેવું લેવાનું છે, નેગેટિવ. સો અહીંયા શું આવશે, નેગેટિવ, પછી શું, ઇન્ટુ ડેલ્ટા વી. આ સમીકરણ નંબર બે. ખબર પડી ગઈ, સ્લાઇડ સેવ કરું, તમને પીડીએફ મોકલી દઈશ. અચ્છા, હવે બંને સમીકરણો મને મળી ગયા છે પી વન અને પી ટુના, તેથી હું લખી શકું, તેથી કુલ કાર્ય
સોરી, અરે રામ રામ. તેથી કુલ કાર્ય શું થશે બેટા? W ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ. પેલી બાજુ જઈને જોઈ આવો, ડબલ્યુ વનની વેલ્યુ શું હતી? પી વન ડેલ્ટા વી પ્લસ પી ટુ. અચ્છા, પી ટુ કેવા છે બેટા? માઇનસ, અહીંયા માઇનસ લખો, ઇન્ટુ શું લખીશું? ડેલ્ટા વી. ચલો, પ્લસ માઇનસ શું થઈ જાય અંદર ગુણાય? તો માઇનસ પી વન માઇનસ પી ટુ, એવું થઈ ગયું. બંનેની અંદર ડેલ્ટા વી કોમન છે, તો અહીંયા લખી દઉં ડેલ્ટા વી કોમન છે એમ. તો ટોટલ કાર્ય ડબલ્યુ બરાબર શું મળ્યું મને? આટલું જ. સમીકરણ નંબર ત્રણ. હવે બર્નુલીના સિદ્ધાંતની અંદર તમને કાર્ય મળી જાય છે, ત્યારબાદ તમને જે શોધવાની વસ્તુ રહી એ શું છે? કાર્ય બરાબર શું થાય? પહેલાં તો તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ. કુલ કાર્ય કમ્પ્લીટ થાય તો કાર્ય શેની અંદર કન્વર્ટ થાય એ ઘટના તમને ખાસ યાદ હોવી જોઈએ. એટલે હું થોડુંક સાઈડમાં તમને સમજાવું બેટા. આ બાજુ જોજો, બરાબર. જે કાર્ય તમે કર્યું પાણીને ઉપર પહોંચાડવા માટે, એ કાર્ય એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ના સરવાળા જેટલું થવું જોઈએ. એનો મતલબ કે આ કાર્ય એટલે કે ડબલ્યુ બરાબર શું થશે? હવે હું અહીંયા લખું, તેથી અહીંયા લખી દેવાનું, તેથી કાર્ય નીચે મુજબ લખાય. કેવી રીતના લખાય? તો કે W ઇઝ ઇક્વલ ટુ કઈ ઉર્જા પહેલી લખી મેં? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાને શું લખવાનું બેટા? કાઇનેટિક એનર્જી પ્લસ સ્થિતિ ઉર્જા. એટલે શું લખવાનું? પોટેન્શિયલ એનર્જી. તો આ બંનેનો સરવાળો તમને આની અંદર કરવાનો રહેશે. અચ્છા, આ સમીકરણ નંબરને હું આપી દઉં છું ચાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, જેની અંદર બધી છેલ્લે કિંમતો મૂકવાની થશે. એટલે હું આને શું કરી દઉં છું? સર્કલ. ઠીક છે, આની અંદર બધી કિંમતો છેલ્લે મૂકી દઈશું આપણે. હવે જો મને એક વસ્તુ શોધીને બતાવો, અહીંયા આપણને પહેલાં ગતિ ઉર્જા અને પછી સ્થિતિ ઉર્જાના સમીકરણો લાવવાના છે અને આની અંદર મસ્ત મૂકી દેવાના છે, બરાબર. આ હું તમને નોટ્સ પણ સેન્ડ કરી દઈશ. ઓકે છે, ડન છે. ચલો, પહેલાં મને શોધવાનું છે ગતિ ઉર્જા. તો ચલો, ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર શું થાય બેટા? વન હાફ એમ વી સ્ક્વેર. વન હાફ એમ વી સ્ક્વેર. ચલો, મને એવી વસ્તુ કહી દો કે એમ વી સ્ક્વેર જે આ છે, વન હાફ એમ વી સ્ક્વેર, એમાં એમ આપણે અહીંયા ક્યાંય યુઝ નહીં કરીએ. પ્રવાહીને શું હોય? ઘનતા હોય છે. શું હોય છે? ઘનતા હોય છે. તો ઘનતા બરાબર શું થાય? લખો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એવું થાય કે ના થાય? તો ઘનતાને રો વડે દર્શાવાય, દળને એમ વડે દર્શાવાય અને કદને વી વડે દર્શાવાય. ચલો, મને કહો અહીંયાથી દળને કરતા કરીશ તો દળ બરાબર શું થશે? રો ઇન્ટુ વી થશે. યસ ઓર નો? પણ અહીંયા જે તમારું કદ છે એ તો ડેલ્ટાવાળું જ લખવાનું. કદને કેવું લખવાનું? ડેલ્ટાવાળું જ લખવાનું, જેથી કરીને આગળ જઈને આપણે એને ઉડાડી શકીએ. એટલે અહીંયા હું શું લખું છું? ડેલ્ટા વી. ખબર પડી ગઈ? જ્યાં પણ એમ આવે ત્યાં રો ડેલ્ટા વી મૂકી દેવાના છે બિંદાસ ચાપીને. ચલો, વન હાફ એમની જગ્યાએ શું મૂકવાનું બેટા? રો ઇન્ટુ ડેલ્ટા વી. પછી વી સ્ક્વેર છે. વી તો શું છે ભાઈ? વેગ છે. વેગ તો બે હતા, વી વન અને વી ટુ. વેગ તો કેટલા હતા? બે વેગ હતા. કયા કયા? વી વન અને વી ટુ. જે નીચે વેગ હતો એ વી વન હતો, ઉપર જે વેગ હતો એ કેટલો હતો? વી ટુ. દેટ ઇઝ વાય મને શું કરવું પડશે? અહીંયા બે અલગ અલગ વેગ મને લખવા પડશે. કઈ રીતના? અચ્છા, વેગ બે હોય, જ્યારે એક વી વન વેગ હોય અને બીજો વી ટુ હોય, તો આપણે શું લખીએ? ડેલ્ટા વી બરાબર શું લખીએ? વી ટુ માઇનસ વી વન. આવું લખીએ ને, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો આ વેગ બરાબર આપણે એવી રીતના લખીશું. ઠીક છે, તો અહીંયા શું થાય? વી ટુ સ્ક્વેર માઇનસ વી વન, કેમ કે સ્ક્વેર છે એટલા માટે મેં આવું કર્યું, બરાબર. તો અહીંયા મળ્યું મને કાઇનેટિક એનર્જી આટલી. કેટલી? તો કે સમીકરણ નંબર પાંચ જેટલી. હવે મને શું શોધવાનું બાકી રહી ગયું આની અંદર? તો કે ખાલી પોટેન્શિયલ એનર્જી. ચલો, પોટેન્શિયલ એનર્જી શું થશે એની? પોટેન્શિયલ એનર્જી કઈ રીતના મળે? તો પોટેન્શિયલ એનર્જી બધાને યાદ હોય, શું હોય? એમ જી એચ જેટલી હોય. કેટલી હોય? એમ જી એચ, એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ જેટલી. બધાને ખબર છે એમ બરાબર તો શું મૂકશે? રો ઇન્ટુ ડેલ્ટા વી. અચ્છા, એચ તો બે છે આપણી પાસે, એક પહેલી ઊંચાઈ એચ વન અને બીજી ઊંચાઈ એચ ટુ. તો અહીંયા પણ સેમ વસ્તુ, એચ ટુ માઇનસ શું લખીશું? એચ વન. ઠીક છે, આ શું મળી ગઈ મને? પોટેન્શિયલ એનર્જી. આ ઇક્વેશન કયું? તો કે છઠ્ઠું.
ખબર પડી કે ના પડી? બહુ ઇઝી હતું ને. ચલો હવે સમીકરણ 5 અને 6 ની કિંમત અને સમીકરણ 3 ની કિંમત, આ કાર્ય છે તો આ રી કાર્યનું વેલ્યુ અહીંયા મૂકી દેવાની છે. કાઇનેટિક એનર્જીની વેલ્યુ અહીંથી અહીંયા મૂકી દેવાની છે, પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ અહીંયાથી અહીંયા મૂકી દેવાની છે. બધી વેલ્યુ મૂકીને સાદુરૂપ આપશો તો આપણે બર્નુલીનો સિદ્ધાંત સાબિત કરી શકીએ છીએ. હવે જે પણ નકામું છે એને હું કાઢી નાખું છું, કદાચ આ વસ્તુ તમને કામ લાગે. સ્લાઇડો સેવ કરીશું તો ઠીક છે, રેવા દઉં છું. ચલો તો હવે ટોટલ કાર્ય કેવી રીતના મળશે? પહેલાં લખો P1 માઇનસ P2, અહીંયા લખું છું બરાબર, P1 માઇનસ P2 ઇન્ટુ શું મળે? ડેલ્ટા વી. અહીંયા લાઈન લખજો, સમીકરણ કયું? 3 પછી 5 અને 6. 5 અને 6 ને શેમાં મૂકવાના? 4માં. 4માં મૂકતા તમને આ વસ્તુ મળશે. હવે એના બરાબર મને શું લખવાનું? કાઇનેટિક એનર્જીનું ઇક્વેશન. કયું? તો કે 1/2 રો ડેલ્ટા વી, રો ડેલ્ટા વી ઇન્ટુ V2² માઇનસ V1² પછી શું છે? પછી સરવાળો છે, પોટેન્શિયલ એનર્જી કેટલી છે? R A રો ડેલ્ટા વી પ્લસ રો ડેલ્ટા વી H2 માઇનસ H1. આખું બોર્ડ કવર થાય છે ને અંદર? ઓકે, H2 માઇનસ H1. હવે તમને સિમ્પલ થોડુંક સાદુરૂપ આપી દેવાનું એટલે તમને શું આન્સર ફાઇનલ મળી જાય. જો અહીંયાથી બધી જગ્યાએથી ડેલ્ટા વી, અહીંયા રેડ પેનથી કરીશ તો મજા આવશે. અહીંયાથી ડેલ્ટા વી ઉડી જાય છે, અહીંયાથી ડેલ્ટા વી ઉડી જાય છે અને અહીંયાથી પણ ડેલ્ટા વી સામસામેની બાજુથી આપણે એને કટ કરી શકીએ છીએ. ઠીક છે, P1 માઇનસ P2 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ, વ્હાઇટ પેનથી લખીશ તો મજા આવશે, દેખાશે આમાં બી દેખાશે. ચાલો આવેથી લખીએ. અહીંયા શું રહ્યું? 1/2 પછી શું રહે? રો, અને આ શું રહે? V2² માઇનસ V1² બરાબર પ્લસ શું રહે? રો ઇન્ટુ H2 માઇનસ H1. આટલું જ રહે છે ને, ફાઇનલી કોઈ ભૂલ પડી એવું નથી ને. ઓકે ડન. ચલો હવે જુઓ આ વસ્તુને હું ફરી એવી ને એવી જ લખું છું, P1 માઇનસ P2 ને. અહીંયાથી ડાયરેક્ટલી હું આન્સર લખી શકું છું પણ હું તમને 2-3 સ્ટેપ એક્સ્ટ્રા સમજાવું તો તમને મજા આવશે. ચલો હવે આ વસ્તુને કાઉન્સની અંદર ગુણી શકીએ કે ન ગુણી શકીએ? તો કે 1/2 વ્હાઇટ પેનથી ગુણો, વ્હાઇટ પેનથી મજા આવશે. ચલો આને આની અંદર ગુણી દઈએ તો 1/2 રો આની સાથે પણ ગુણાશે, પછી માઇનસ આવે છે અને પછી 1/2 રો આની સાથે પણ ગુણાશે. તો 1/2 રો ને પહેલાં આની સાથે ગુણી દઈએ, કેટલું થાય છે? 1/2 રો શું છે? આ V2² માઇનસ આવ્યું ફરીથી એનું એ જ, 1/2 રો શું? V1² પછી પ્લસ છે તો મૂકી દીધું પ્લસ, રો H2 માઇનસ રો H1. અચ્છા આ રો H1 માઇનસ રો H2 એમાં G આવશે કે નહીં આવે? ક્યાંક આપણે મિસ્ટેક તો નહીં કરી? અચ્છા પોટેન્શિયલ એનર્જીમાં જુઓ, અહીંયા MgH છે, એમની વેલ્યુ મૂકી H માટે H2 માઇનસ H1 મૂક્યું તો અહીંયા G તો મૂકવું જ પડે ને. આ G બંનેની અંદર આવશે તો જ્યાં દેખાય ત્યાં G મૂકી દેજો બરાબર. અહીંયા G આવશે, જો અહીંયા G આવે છે બરાબર, તો આ G અને રો બંને સાથે ગુણાશે એટલે શું થશે? રો અને જી બંને સાથે ગુણાશે તો શું થશે? ફરીથી એક જ સેકન્ડ, રો અને જી જો બંને સાથે ગુણાય તો અહીંયા શું થાય? 1/2 રો V2² 1/2 રો V2² રો V2² માઇનસ 1/2 રો V1² આનું કામ કરી દીધું, પછી પ્લસ છે આ રો જી છે તો રો જી H2 માઇનસ રો જી H1 આવું થશે, રો જી H2 માઇનસ રો જી H1 એવું થઈ જશે. ચલો હવે એકદમ સિમ્પલ થઈ ગયું આપણી માટે, પણ મને આને સમાવવા માટે જુઓ P1 વાળી ટર્મ્સ એક બાજુ લઈ લેવાની અને P2 વાળી ટર્મ એક બાજુ લઈ લેવાની. અહીંયા હું જો આન્સર લખું છું P1 પછી શું આવશે? આ માઇનસને પેલી બાજુ લઈ જાઓ, આખું ટર્મને અંદર મલ્ટીપ્લાય કરું તો P1 માઇનસ શું થઈ જશે? પ્લસ, પછી શું છે? 1/2 1 વાળી ટર્મ કઈ છે? P1 આને આ બાજુ લઈ જાઉં તો પ્લસ થાય અને એના પ્લસમાં જે -1 વાળી છે, જો આ P1 વાળા સાથે આટલું જ લખવા, આ 1 વાળા RAI પણ બધાના માઇનસની જગ્યાએ શું થશે? સરવાળો, P1 પ્લસ 1/2 રો V1² વત્તા શું થશે? રો જી H1 રો જી H1 અને બરાબરની પેલી સાઈડ P2 વાળી ટર્મ જતી રહેશે તો આના બરાબર લખવાનું શું? P2 પ્લસ 1/2 રો V2² પ્લસ રો જી
એચ ટુ, કેમ કે ટુ છે એટલા માટે. બરાબર, આ સ્લાઇડ સેવ કરું છું બીજી સ્લાઇડની અંદર. આ ઇક્વેશન આખું લખું ફરીથી જોજો. પી વન પ્લસ વન હાફ રો વી ટુ સ્ક્વેર, એક સેકન્ડ, આ આખું જ આપણે ફરીથી લખી દઈએ, આખું જ ફરીથી લખીએ એટલે તમને ક્લિયર આઈડિયા રહેશે. બરાબર, જો પી વન પ્લસ વન હાફ રો વી વન સ્ક્વેર પ્લસ રો જી એચ. બરાબર, તો એ પ્રમાણે આખી સ્લાઇડ લખવાની. પી વન પ્લસ વન હાફ રો પી વન સ્ક્વેર પ્લસ રો જી એચ ઇઝ ઇક્વલ ટુ પી ટુ પ્લસ વન હાફ રો વી ટુ સ્ક્વેર પ્લસ આ આ એચ વન છે અને આ રો જી એચ ટુ. આ બે બાજુ આવું થઈ ગયું. પછી આને એક કોમન ઇક્વેશનની અંદર લાસ્ટમાં લખો હોય, જો તમે એવું કરી શકો પી વન બરાબર પી ટુ પછી વી વન બરાબર વી ટુ સ્ક્વેર. બરાબર, બીજું કંઈ રહી જતું હોય તો એ પછી જોઈ લઈશું. તો પી વત્તા આ વન હાફ એક જ છે. જો પી વન બરાબર પી ટુ છે તો આની જગ્યાએ એક જ લખાય પી બરાબર પ્લસ વન હાફ રો વી વન વી ટુ સરખા છે તો ખાલી આપણે વી સ્ક્વેર લખી શકીએ અને રો જી અહીંયા એચ ટુ બરાબર શું થઈ જાય એચ વન થઈ જાય તો ખાલી એક જ એચ લખાય તો પ્લસ રો જી એચ ઇઝ ઇક્વલ ટુ બધા બરાબર શું લખી શકીએ ઝીરો. આ તમારો બર્નુલીનો શું સાબિત થઈ ગયો સિદ્ધાંત. બરાબર, થેન્ક યુ સો મચ. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની પીડીએફ છે, લઈ લેજો.